ભગવદ્ લીલા નું આવેશ થઈ ગયું અને જે પ્રેમ લક્ષણ આ ભક્તિ છે એ ભી સિદ્ધ થઈ ગઈ છે એવા કૃપાલુ શ્રી વલ્લભ છે। સહજતાથી કૃપા કરીને દશે દસ પ્રકારની ભક્તિ એમને સિદ્ધ કરાવી। એ ભક્તિ સિદ્ધ થતા જ હૃદયમાં લીલા ના દર્શન થવા લાગ્યા। સુરદાસજી જન્માંધ હતા, નેત્રોથી જોઈ નહોતા શકતા, હૃદયથી અનુભવ કરવા લાગ્યા અને નંદ મહોત્સવની આખી લીલાના દર્શન સુરદાસજીને એમની આંખોની સામે થવા લાગ્યા। આપનું કાવ્ય સૌંદર્ય એવું છે કે આ જે પદ આવે છે જેને જન્માષ્ટમીની બડી બધાઈ કહેવાય છે એના એક એક શબ્દ જો આપણે આંખ બંધ કરીને સાંભળીએ તો આપણને એવા જ દર્શન થાય માનો નંદ મહોત્સવની લીલા જે વ્રજની લીલા છે એ નંદાલયની લીલા એ નંદ ભવનની લીલા આપણા સૌના નેત્રોની આંખે જ આપણને એના દર્શન થઈ રહ્યા હોય એવું આપનું કાવ્ય સૌંદર્ય છે। અને આજે પણ એ બડી બધાઈ આચાર્ય ગ્રહોમાં જન્માષ્ટમીમાં કૃષ્ણ જન્મ વખતે સૌથી પહેલા ગવાય છે। બ્રજ ભયો મહેર કે પૂત જબ યહ બાત સુની, આ પદમાં એટલું સુંદર વર્ણન કરી રહ્યા છે સુરદાસજી નંદ ભવનનું કે પ્રભુના જન્મ થતા જ નંદોત્સવ એવો નંદોત્સવ થાય છે, બધા આખો બ્રજભક્ત આનંદથી અને ઉલ્લાસથી હર્ષિત થઈ રહ્યો છે, આખા વ્રજમાં આનંદની ધારાઓ વહી રહી છે, કૃષ્ણનું પ્રાગટ્ય થયું છે, એમના મુખ કમલના દર્શન કરવા માટે ગોપિકાઓ અને ગોપ બાલો જે ઘરમાં પોતપોતાનું કામ કરી રહ્યા હતા એ બધું કામ છોડીને દોડીને ભાગ્યા છે કે અમારે નંદના લાલાના દર્શન કરવા છે, કૃષ્ણ કનૈયાના દર્શન કરવા છે। બહુ જ સુંદર પ્રસંગ છે, મારી ઈચ્છા હતી જરૂર કે એ પદનો ભી આપને ભાવ સમજાવું પણ એ બહુ મોટો પદ છે, ફરી ક્યારે અવસર મળશે ત્યારે હું આપને જરૂરથી સમજાવીશ। નંદાલયની લીલાનું વર્ણન કરતા કરતા સુરદાસજીએ ગાયું, તબ ઘર ઘર ભેરી મૃદંગ પટહી નિશાન બજે, વર બાંધી વંદન માલ અરુદ્વિજ કલશ સજે। એ સાંભળતા જ શ્રી આચાર્યજીએ સુરદાસજીના મુખ પર હાથ રાખી દીધો અને આખી લીલા એમને દર્શન તિરોહિત થઈ ગયા। અને આ પદની છેલ્લી તુક શ્રી આચાર્ય ચરણે ગાઈ છે, તબ તાદિન તે વહ લોગ સુખ સંપત્તિ ન તજે, સુન સુર સબન કી યહ ગતિ જે હરિ ચરણ ભજે। શ્રી હરિરાયજી ભાવ પ્રકાશ કરતા આજ્ઞા કરી રહ્યા છે કે નંદ ભવનની લીલા તો બહાર પ્રગટ કરવા જેવી છે પણ હવે શ્રી સુરદાસજી ગોપીઓની લીલા પ્રગટ કરવા જતા હતા, ઘરોની નિજ ગ્રહોમાં જે લીલા થઈ રહી હતી એનું વર્ણન કરવા જતા હતા, પણ ગોપીઓની લીલા તો ગોપનીય છે એને પ્રગટ ન કરાય, એને તો હૃદયથી અનુભવાય છે, માટે શ્રી હરિરાયજીએ એમને મુખ પર હાથ રાખી દીધો। આચાર્યજી આજ્ઞા કરી રહ્યા છે કે પ્રભુના પ્રાગટ્ય થતા જ આખું બ્રજ છે એ સમૃદ્ધિવાન થઈ ગયો છે, સંપત્તિવાન થઈ ગયો છે। અને સુનો સુરદાસજી, આ ગતિ બધાની છે, જે વલ્લભ કુલની જીવન જે જીવને બ્રહ્મ સંબંધ કરાવે છે એ જીવને પણ તમારી જેમ સાક્ષાત્કાર થાય અને પ્રભુ લીલાના દર્શન થાય એવા કૃપાલુ શ્રી વલ્લભ છે, જેમના મહામહોત્સવ જેમના પ્રાગટ્ય ઉત્સવની બધાઈ આપને ફરી એકવાર આજે આપું છું। પણ એ લીલાના સાક્ષાત્કાર એમના દર્શન ક્યારે થાય, જે સદૈવ હરિચરણને ભજે, સુન સુર સબન કી યહ ગતિ
जो हरि चरण भजे, जे सदैव श्री कृष्णना चरणारविंदनो आश्रय करी ले, जे एमना चरणारविंदनी प्राप्ति करवा माटे तड़पे, एवा जीवने साक्षात्कार थवाना छे। एम श्री आचार्य चरण आज्ञा करी रह्या छे। અને એ જ સુરદાસજીને શ્રી યમનાજીનો પણ સાક્ષાત્કાર થયો હતો, શ્રી યમનાજીનો પણ અનુભવ થયો હતો। 21માં પદમાં શ્રી યમનાજીની નામ મહિમા બતાવતા, 22માં પદમાં યમનાજીના સ્નાનનું મહાત્મ્ય સુરદાસજી બતાવી રહ્યા છે। વ્યસન દશા સિદ્ધ થતા ભક્ત ચાતકની જેમ યમના નામનો રટણ કરે છે અને કૃપા સિંધુ શ્રી યમનાજી તેમને અવર્ણનીય સુખનો દાન કરે છે। આ પદ શ્રી યમનાજીના રૂપનું વર્ણન કરે છે, ભક્ત કો સુગમ શ્રી યમુને અગમ ઓરે, ભક્ત કો સુગમ श्रीयमुने अगम ओरे, भक्त को सुगम श्रीयमुने अगम ओरे, भक्त को सुगम श्रीयमुने કરી રહ્યા છે, ભક્ત કો સુગમ શ્રી યમુને અગમ ઓરે। સુગમ એટલે સમજાય, કેવાનો તાત્પર્ય એ છે કે પુષ્ટિ ભક્તોને જ શ્રી યમનાજી સમજાય છે, બીજાઓ માટે તો શ્રી યમનાજીનું સ્વરૂપ શું છે, એ સામર્થ્ય શું છે, એ સમજવું બહુ કઠિન છે। શ્રી આચાર્ય ચરણ આપણને આ શ્લોકમાં કેટલું સુંદર વર્ણન બતાવ્યું। મેં તમને કાલે પણ કહ્યું હતું કે આ યમનાષ્ટકની રચના
એટલી સુંદરતાથી થઈ છે કે એક એક શ્લોકમાં કાંઈ આપણને અલગ જ વિશિષ્ટતા દેખાય છે. આ શ્લોકમાં શું નવીન છે કે વિવિધ પ્રકારના ભાવને લઈને વિવિધ પ્રકારે જે યમનાજીનું પાન કરે છે એને શ્રી યમનાજી એના ભાવના અનુકૂળ ફલનું દાન કરે છે. જે જલપાનની ભાવનાથી આપનું પાન કરે છે એને બધા દોષ નિવૃત્ત થાય છે. જે પયઃ પાનથી આપના જલનું પાન કરે છે એને યમયાતનાથી મુક્તિ મળે છે. પણ જે રસપાનની ભાવનાથી આપનો પાન કરે છે એને શું પ્રાપ્ત થાય છે? એને ગોપિકાઓ જેવું પ્રેમ પ્રભુ પ્રતિ પ્રાપ્ત કરાવો છો. જેવો ભાવ છે એવો જ ફલ શ્રી યમનાજી દાન કરે છે. ભક્ત કો સુગમ, શ્રી યમનાજી પુષ્ટિ ભક્તોને જ સમજાય છે. બીજા બધા અન્ય માર્ગીઓ તો શ્રી યમનાજીના આદિ ભૌતિક અને આધ્યાત્મિક સ્વરૂપને જ સમજે છે. અને જે પ્રવાહી સૃષ્ટિના જીવ છે શ્રી યમનાજી તો એમના પર ભી કૃપા કરે છે. જે આપના મહાત્મ્યને નથી જાણતા, જે આપના ભાવને નથી જાણતા, એમને પણ શ્રી યમનાજી એવી કૃપા કરે છે, એમને યમયાતનાથી બચાવે છે. અને યમહું રહે તાહી હાથ જોડે, યમરાજ પણ તેમને નમસ્કાર કરે છે, તેમને સત્કાર કરે છે. અને જે આપને તીર્થ સમજીને આપમાં સ્નાન કરે છે એને પણ આપ ફલદાન કરો છો, એને પણ આપ એના બધા દોષોને દૂર કરો છો. અજાણે અધર્મી નહાય ગયો તેનો માએ કર્યો ઉદ્ધાર. અજાણતા બી જેમને સ્નાન કર્યો હોય એનો બી આપ ઉદ્ધાર કરો છો. પણ આ બંને ફલ તો તુચ્છ ફલ છે. પુષ્ટિ ભક્તિ ભક્તને તો દોષની નિવૃત્તિ નથી જોતી, તેમને યમયાતનાથી નથી બચવું, તેમને તો એ કૃષ્ણ પ્રેમની જ લાલસા છે. અને જ્યારે પુષ્ટિ ભક્ત એ રાસ રસ સાગર શ્રી યમનાજીને જાણીને એમનું પાન કરે છે ત્યારે એ યમનાજી એને કૃષ્ણ પ્રેમનું દાન કરે છે. એક વ્રજવાસીએ બહુ સુંદર કહ્યું છે. હતો એક પાપી હરિ નામ કોન જાપી, સદા હી કો શાપી દેહ દુલ ના તો પલકી. એક એવો પાપી હતો, એવો દુષ્ટ હતો, આખા જીવનમાં ક્યારે ભી ભગવત નામ ઉચ્ચારણ નથી કર્યું. શરીર એનું કૃષિત થઈ ગયું છે, અસ્વસ્થ થઈ ગયો છે. પર્યો હે અનાથ કોઈ સગો હે ન સાથ, જીવન મે ઓછ રહી સાથ પાંચ પલકી. એકલો પડ્યો છે, કોઈ સગો નથી, કોઈ સંબંધી નથી, શ્વાસ લઈ રહ્યો છે, પ્રાણ નીકળવાની તૈયારીમાં જ છે. કેટલો સમય રહી ગયો છે? 5-7 પલ માટે એમની શ્વાસ રહી ગઈ છે. દૂરથી ચાલતો આવે છે, યમનાજીના કાંઠા પર પડ્યો છે, થાકીને અસ્વસ્થ થઈ ગયો છે. ગોકુલ બિહારી જુકી કૃપા હોત ન્યારી, નારી લે આઈ ગાગરી તાકી છીટ છલકી. યમના જલ ભરીને એક ગાગરી તટ પરથી આવી રહી છે, એ ચાલી રહી છે. એમની ગાગરીમાંથી યમનાજીના જલની છીટો છલકે છે અને એના અમુક છાંટા આ પાપીના મુખમાં પડ્યા છે. દેખ યમદૂત સબ ગયે નરપતિ પાસ, જાકે મુખ બૂંદ પડી શ્રી યમુના જલ કી.
યમદૂત જે તેડવા આવ્યા હતા એ પાછા વયા ગયા છે કે આમના મુખમાં તો યમનાજીનો જલ પડી ગયો છે. ખાલી એ તો કઈ જાણતો ભી નથી, પાપી હતો, યમના જલ શું છે, શું મહાત્મ્ય છે એ ભી નથી ખબર, પણ માત્ર એ ગોપિકાના દ્વારા એમના મુખમાં જે યમના જલ પડ્યો છે એનાથી પણ એ યમયાતનાથી મુક્ત થઈ ગયો છે. તવ ચરિત્રમ અત્યદ્ભુતમ. આગળ કહ્યું, અનુભવી બિના અનુભવ કહા જા નહીં, જાકો પિયા નહીં ચિત્ત ચોરે. સુરદાસજી કહી રહ્યા છે કે જેમને શ્રી યમનાજીના આ અલૌકિક પુષ્ટિ માર્ગીય સ્વરૂપનો અને સામર્થ્યનો અનુભવ કર્યો છે, હે વૈષ્ણવો, એવા પુષ્ટિ ભક્તોનો સંગ કરો, એમના અનુભવ જાણો. એમના અનુભવ જાણવાથી આપણને એ સ્વરૂપની સમજ આવશે. મેં તમને તે દિવસે ભી કહ્યું હતું, હરિ ગુરુ વૈષ્ણવ અને ખુદનો જીવ સાથે લઈને ચાલો, તમારો ઉદ્ધાર અવશ્ય થશે. તેમજ અનુભવી જે હોય, જે પુષ્ટિ ભક્તોને શ્રી યમનાજીના રસનો, જે યમનાજીના સ્વરૂપનો અનુભવ છે, એવા અનુભવી જીવો સાથે સત્સંગ કરો. જાકો પિયા નહીં ચિત્ત ચોરે. એકવાર પ્રભુ જેમનું ચિત્ત ચોરી લે છે એવા જીવને શ્રી યમનાજીના અલૌકિક સ્વરૂપની સમજ પડી જાય છે, એવું ભાવ અહીંયા બતાવ્યો છે. ત્રણ કઠિયારા હતા, નિત્ય લાકડી લેવા જંગલમાં જતા. એક દિવસ એક કઠિયારો કોઈ કારણથી જમીન ખોદતો હતો, તેમાંથી એક એને પોટલી મળી. એક વાસણમાં એને જોયું, એ પોટલી રાખી છે. પોટલી જ્યારે છૂટી કરી ત્યારે જોયું એમાં કેટલી બધી સોનાની મોહરો છે. બહુ નિષ્કિંચન હતો અને એવો આનંદ થયો, આનંદ થયો. જમીનના અંદર હતી, એના ઉપર માટી ને બધું કચરો લાગેલો હતો. તેને વિચાર કર્યો કે આને બાજુમાં નદી છે, એમાં આ સોનાની મોહરોને શુદ્ધ કરી આવું, એને ધોઈ લઉં. પોતાના ગમછામાં એ બધી મોહરો રાખી છે. એનો એક છેડો ખંભા ઉપર છે, એક છેડો હાથમાં છે. સોનાની મોહરો ધોવા લાગ્યો અને ખંભાથી એ છેડો ખસક્યો અને બધી મોહરો પાણીમાં વહી ગઈ. બધી સોનાની મોહરો એમાં ભાવ સાથે વહી ગઈ. આ ભાઈ તો દુખી થયા, રોવા માંડ્યા, હાય મોએ ક્યો પાઈ, હાય મોએ ક્યો પાઈ. એનો અર્થ છે કે અગર ખોવાની જ હતી તો મને મળી જ શું કામે. ઓલો તો ગાંડો થઈ ગયો, જે કોઈ કઈ વાત કરે એ કહે હાય મોહે ક્યો પાઈ, હાય મોહે ક્યો પાઈ. બીજા દિવસે લાકડી કાપવા ન ગયો, ત્યાં બીજા દોસ્તે જઈને એની ખબર કાઢવા આવ્યા. એ એક જ વાત બોલે, હાય મોહે ક્યો પાઈ, હાય મોહે ક્યો પાઈ. બીજો પૂછે છે વાત શું છે, એમ તો કે બીજા મિત્રે એને ધમકાવ્યો ત્યારે આખી વાત કહી કે આવી રીતે મારી સાથે થયું છે, સોનાની મોરો મને મળી છે. ઓલા બીજા મિત્રને પણ મનમાં વિચારો આવવા લાગ્યા હતા કે જો એવી સરસ સોનાની મોરો અમને પણ મળી ગઈ હોત તો આની સાથે એકાદ બે તો મને બી આપી દેત. ઓલો રોવા લાગે, માથે હાથ દઈને, પાઈ તો પાઈ પર તેને ધોઈ ક્યો. બંને જણા રોયા કરે છે. ઓલો કે હાય મોય ક્યો પાઈ, ઓલો કે પાઈ તો પાઈ ધોઈ ક્યો. ત્રીજો મિત્ર આવ્યો, એને થયું આ બંનેનો કોઈ ભૂત વળગી ગયો છે, કોઈ તાંત્રિકને બોલાવું, શું કરું. બે જોરદાર લાફા માર્યા બે બંને મિત્રોને, ત્યારે આખી વાત ખબર પડી. અને એ ત્રીજો પણ આ સોનાની મોહરોમાં ભ્રમિત થઈ ગયો. એ પણ વિચલિત થઈ ગયો. ઈ કહે છે ધોઈ તો ધોઈ પર ખોઈ ક્યો, ધોતા એનો આવડ્યું,
અને આમ ત્રણે ગાંડા થઈ ગયા. ઓલો કે હાય મોય કો ક્યો પાઈ, ઓ કે પાઈ તો પાઈ ધોઈ ક્યો, આ કહે છે ધોઈ તો ધોઈ પણ ખોઈ ક્યો. શ્રી વલ્લભાધીશ કી જય. મેરે તો આધાર હૈ શ્રી વલ્લભ કે ચરણાર, મેરે તો આધાર હૈ શ્રી વલ્લભ કે ચરણાર, શ્રી વલ્લભ કે ચરણાર, શ્રી વિઠ્ઠલ કે ચરણાર, શ્રી વલ્લભ કે ચરણાર, શ્રી વિઠ્ઠલ કે ચરણાર. મેરો તો આધાર હૈ શ્રી વલ્લભ કે ચરણારવિંદ, જેમના દિવ્ય ચરણોમાં આપણા સૌનો આધાર અને આશ્રય છે એવા સપ્તમ ગૃહ યુવરાજ, જેમની સન્નિધિ અને માર્ગદર્શનમાં દિવ્ય સત્સંગનું રાજકોટમાં આયોજન થયું છે એવા પૂજ્યપાદ ગુરુસ્વામી શ્રી બ્રજેશકુમારજી મહોદયશ્રી કથા મંડપમાં આજે પધાર્યા છે એ તકે આપ શ્રીમાનના શ્રી ચરણોમાં સમુચિત સૃષ્ટિના સાષ્ટાંગ દંડવત વંદના અંગીકાર કરાવતા આપની સ્વાગત અભિવંદના કરીએ છીએ. શ્રી બ્રજધામ ગ્રુપ અને સપ્તમ ગૃહના સંયુક્ત નિમંત્રણના ભાગરૂપે આજે સ્થાનીય રાજનૈતિકો પધાર્યા છે, આપનું સ્વાગત છે, જેમાં પૂર્વ રાજ્યમંત્રી અને રાજકોટ નગર વિધાયક માનની શ્રી ગોવિંદભાઈ પટેલ પધાર્યા છે, આપનું સ્વાગત છે. એ જ રીતે સમિતિના ચેરમેન માન્યબેન શ્રી વર્ષાબેન રાણપરા આપ પધાર્યા છો, આપનું પણ હાર્દિક સ્વાગત છે. ભાજપ શહેર ખજાનચી આદરણીય શ્રી અનિલભાઈ પારેખ પધાર્યા છે, આપનું પણ હાર્દિક સ્વાગત છે. અને કાર્યાલય મંત્રી ભાજપના માનનીય શ્રી હરેશભાઈ જોશી આપ પધાર્યા છો, આપનું પણ હાર્દિક સ્વાગત કરીએ છીએ. હું આપ સૌને વિનંતી કરીશ, કિરણબેન સોરઠિયા આપ પણ અમારા નિમંત્રણથી પધાર્યા છો, હું આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. આપ સૌને નમ્ર નિવેદન છે કે પૂજ્યશ્રીને માલ્યાર્પણ કરી આપ આપની ભાવવ્યક્તિ અભિવ્યક્તિ મંચ પર પધારીને કરાવો. ઝડપથી સૌને મંચ પર પધારવા નિવેદન કરીશ. માનનીય શ્રી ગોવિંદભાઈ, મેરે મસ્તક કો શૃંગાર હૈ શ્રી વલ્લભ કે ચરણાર, મેરે મસ્તક કો શૃંગાર હૈ શ્રી વલ્લભ કે ચરણાર, શ્રી વલ્લભ કે ચરણાર, શ્રી વિઠ્ઠલ કે ચરણાર, શ્રી વલ્લભ કે ચરણાર, શ્રી વિઠ્ઠલ કે ચરણાર.